नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आजे तारीख 16 मार्च 2023। आजना बपोरना महत्वना हवामान समाचार जाणीशुं। गुजरात में सीस्टम में जे फेरफार थया छे, भारे मावठानी शक्यताओ केटलाक विस्तारों में रहेली छे। घणा बधा विस्तारों में भारे पवन साथे अने करा साथे वरसाद पण पड़ी रह्यो छे। जोईए संपूर्ण अपडेट लाइव। अत्यारनी जे सीस्टम में अत्यारे 1 कलाक पहेला नवा विस्तारों सामेल थया छे। अत्यारनी लाइव अपडेट जोईए तो आ रीते अत्यारे सौराष्ट्रना घणा बधा विस्तारों में वरसादनी संभावना छे, जेमां कोड़ीनार, ऊना, तुलसीशाम, राजूला, महुआ तेमज विसावदर, बगसरा, अमरेली, धारी, सावरकुंडला, पालीताणा, तळाजा, सीहोर आजूबाजूना विस्तारों अने तेमज बाबरा, जसदण, गढ़ा, वलभीपुर, भावनगर तेमज गारियाधार, पालीताणा, जेसर बगदाणा, जूनागढ़, जेतपुर आजूबाजूना तमाम विस्तारों, कोंडल तेमज राणपुर, धंधुका आजूबाजूना पण विस्तारों समावेश थाय छे। तो जामनगर आजूबाजूना पण घणा बधा विस्तारों समावेश थाय छे। त्यारबाद कच्छ जिल्लानी अपडेट जोईए तो नलिया अने मांडवी वच्चेना केटलाक विस्तारोमां वरसादनी शक्यता रहेली छे। बाकीना विस्तारों जोईए तो दक्षिण गुजरातमां अमોદ, રાજપીપળા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાત તરફના વિસ્તારો તરફ નજર કરીએ તો ગોધરા, દાહોદ પંથક સિવાય ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। આવતીકાલે 17 તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, અમરેલી તેમજ ભાવનગર આજુબાજુ અને ખંભાત આજુબાજુના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। હવે મિત્રો આપણે વાત કરીએ અત્યારે હાલ જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દરિયામાં જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળે છે અને ભારે માવઠાની શક્યતાઓ ઘણા બધા વિસ્તારોમાં છે। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળ્યો છે। ગઈકાલે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં માવઠાની શક્યતા છે। સૌથી વધારે જે માવઠું થવાની શક્યતાઓ ગણી શકાય તો 19 તારીખમાં છે। 19 તારીખની અંદર બપોર પછીના સમયે ગુજરાતના ઘણા બધા ભાગો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું યથાવત રહેશે। અત્યારે હાલ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળના ઉપસાગર અને તેમજ અરબી સમુદ્રમાં છે અને સાથે સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે ગુજરાત ઉપર માવઠાના સિંહો બન્યા। એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠું યથાવત રહેશે। હવે વાત કરીએ આગામી દિવસોમાં જે વરસાદની જે સંભાવના છે તે કેટલા ટકા રહેલી છે, તો આગામી 10 દિવસની અંદર સૌરાષ્ટ્રના આ જે બધા વિસ્તારો છે તેમાં આ રીતે વરસાદ પડશે। તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જોઈએ તો આ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોઈએ તો 10-20 mm સુધીનો મહત્તમ વરસાદ બતાવે છે। તેમજ ધોળકા, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા આજુબાજુ પણ 20 mm સુધીનો વરસાદ છે। હિંમતનગર, ખેડબ્રહ્મા આજુબાજુ 15-19 mm સુધીનો વરસાદ બતાવે છે। તો આ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અત્યારે ગુજરાતની અંદર સવાઈ રહ્યો છે। માવઠાની આગાહી, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ એપ્રિલ અને મે મહિનામાં ચાલુ રહેશે। બસ ખેડૂત મિત્રો, આ હતા આજના બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ યુટ્યુબ ચેનલ।